કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે સજોડે દ્વારકા આવ્યા હતા તેમણે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણે શીશ ચુકાવી પાદુકા પૂજનનો લાભ લીધો હતો આ તકે રિલાયન્સ કોર્પોરેટ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં છેલ્લા અડતાળીસ કલાકથી તેજ ગતિએ પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું છે આજે પણ શહેરમાં પચાસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ત્રણ વૃક્ષ ધરાશાયી થયા હતા પવનચક્કી પાસે એક રિક્ષા પર વૃક્ષ ફરતા રિક્ષાને ભારે નુકસાન થયું હતું સદનસીબે આ સમયે રિક્ષામાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી આ ઉપરાંત ચીજી હોસ્પિટલના પરિસરમાં પણ બે વૃક્ષ ધ્વસ્ત થયા હતા જામનગરમાં દિગ્ગજ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે આગામી એક મહિનાની અંદર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે સંભવતઃ પચીસ જૂનની આસપાસ બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે તેમ સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોર્ડના ચેરમેન શિષપાલજીની આગેવાનીમાં ધન્વંતરી ઓડિટોરિયમમાં યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી જિલ્લા કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લ તથા મ્યુનિસિપલ કોઓર્ડિનેટર રાજેશ્રીબેન પટેલ સહિતના યોગ ગુરુઓ સાથે જિલ્લાભરના યોગ પ્રશિક્ષકો કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમ પછી શહેરના મુખ્ય માર્ગો ઉપર યોગ રેલી પણ કાઢવામાં આવી હતી જામનગરમાં લંપી વાયરસને કારણે સંખ્યાબંધ ગાયોના મૃત્યુ થતાં તંત્ર દ્વારા ગૌ વર્ષનું વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું હતું ધીમી ગતિએ ચાલતા આ અભિયાનને વેગવંતુ અને વ્યાપક બનાવવા વિપક્ષે ધરણા અને આંદોલનો કર્યા હતા જેને પગલે તંત્ર દ્વારા આજે સવારથી વિવિધ વિસ્તારોમાં ગાયોને વેક્સિન આપવાની કામગીરી વાયુ વેગે કરવામાં આવી હતી આજે સવારથી સાંજ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ બસો ગાયોને વેક્સિન આપવામાં આવી હતી